કોઈનો સંગ જ્યારે કરીએ, એકબીજાને જોઈ જોઈ આપણી અંદર પર એની જેવી ઈચ્છાઓ પ્રગટ થાય છે. પાડોશીને ત્યાં 60 ઇંચનું ટીવી છે, મારા ઘરે જે 20 ઇંચનું કેમ છે? પેલા એક મર્સિડીઝ કાર લઈ લીધી મારી પાસે, મારું તે છે, હું ક્યારે મર્સિડીઝ લઉં? માણસની ઈચ્છાઓ અપેક્ષાઓ વધતી જાય, માણસની બધી ઈચ્છાઓ પૂરી થતી નથી. ઈચ્છાઓ જ્યારે અધૂરી રહી જાય, કામાત ક્રોધો બીજાય, તે માણસને ક્રોધ આવે, ક્રોધથી માણસની મતિ બગડે. હંમેશા જો ક્રોધમાં અને બહુ ઉત્સાહમાં ક્યારેય નિર્ણયો ન લેવા, ઘણીવાર ખોટા નિર્ણયો લેવાઈ જાય. ક્રોધ હોય આમ કરી નાખીશ તેમ કરી નાખીશ, અને માણસ એ વખતે નિર્ણય લે, મોટા ભાગે ખોટા નિર્ણય લેવાય, એનાથી નુકસાન થતું હોય. અને બહુ લાગણીના આવેશમાં હું તને આ આપી દઉં તે આપી દઉં ઘરબાર, માણસ નુકસાન જ કરતો હોય છે. આ બે સમયમાં ક્યારેય કોઈ નિર્ણય જીવનમાં ના લેવા. ડિસિઝન લેવો હોય તો એકદમ શાંત ચિત્તથી વિચાર કરીને કે હું જે નિર્ણય લઉં એનાથી શું ફાયદો કે શું નુકસાન થશે. ક્રોધમાં માણસની મતિ બગડે જ હંમેશા. સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, માણસની બુદ્ધિનો નાશ થાય, અને બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, જેની બુદ્ધિ બગડે એનો સર્વનાશ થાય. સંગ માણસને ના સર્વનાશ સુધી પહોંચાડે છે, એટલે કોઈનો સંગ ના કરો. શ્રી મહાપ્રભુજી આ વાત જુદી રીતે સમજાવે છે. સંગસ સર્વાત્મના હે સચે ત્યક્તુમ ન શક્યતે, સસદભિ સકર્તવ્ય સાધુ સંગો હિ ભેષજમ. બધાનો સંગ છોડી દો, કોઈનો સંગ ન કરો. પણ માણસ એ સામાજિક પ્રાણી છે, આપણે બધા સમાજની અંદર બધાની એકબીજાની સાથે રહીએ છીએ. કોઈનો ને કોઈનો સંગ તો માણસ ઈચ્છે જ, આપણે સાવ સંગ વગર તો રહી જ ના શકીએ. સંગ કરવો હોય તો કોનો કરવો? સસદભિ સકર્તવ્ય સાધુ સંગો હિ ભેષજમ. સાધુ એટલે સફેદ કે ભગવા કે ખાખી કપડાવાળો કોઈ વ્યક્તિ વિશેષ નહીં, સાધુ ચરિત, જેનું જીવન સાધુ છે. ભલે ને સંસારી મનમાં શાંતિ છે, સમાધાન છે, સંતોષ છે, પ્રભુની ભક્તિથી પ્લાવિત જેનું હૃદય છે, પ્રભુનો અનુભવ જેને છે, એવા અનુભવી, આપણી સોમાર્ગી ભાષામાં જેને આપણે ભગવદી કહીએ છીએ, એવા કોઈ ભગવદીઓનો સંગ મળે તો ચોક્કસ પ્રયત્નપૂર્વક એનો સંગ તમે કરો. એના સંગથી એ તમને પ્રભુ સુધી પહોંચાડશે. અને નહીં તો જો ગમે તેવાનો સંગ લાગી જશે તો એ સંગ દોષથી પતન સુધી પહોંચશો. અને એટલે સંગ દોષના ભયથી સુખદેવજી પિતાનો આશ્રમ છોડી વન તરફ નીકળ્યા છે. અને સુખદેવજીનું સ્પષ્ટ નામ નથી કહ્યું, મુનિ માનતોસ્મિ, મુનિ કહીને સંબોધન કર્યું છે. શાસ્ત્રનું વિધાન છે કે આપણા જે અત્યંત પ્રિય વ્યક્તિ હોય એનું ક્યારે નામ લઈને ના બોલાવવું. પ્રિય વ્યક્તિનું નામ લઈને બોલાવવાથી એનો વિપ્રયોગ, એનાથી દૂરી સહન કરવી પડે છે. પતિએ પત્નીનું નામ ન લેવું, પત્નીએ પતિનું નામ ન લેવાય. જૂના સમયમાં તો એ પપ્પુના પપ્પા એ સાંભળો છો એવું કહીને બોલાવતા, હવે આજકાલ તુકારે બોલાવે છે, ફેશન છે. પ્રિય વ્યક્તિનું નામ લઈને બોલાવવાથી દૂરી સહન કરવી પડે. સંતાનોએ પિતાનું નામ ના લેવાય, પિતા પોતાના જ્યેષ્ઠ પુત્રનું નામ ના લે. શિષ્યોએ ક્યારેક ગુરુનું નામ ના લેવાય, ગુરુ પણ મુખ્ય શિષ્યનું નામ ના લે. અન્ય સંપ્રદાયમાં દીક્ષા આપે ત્યારે જુદું નામકરણ કરવામાં આવે, એટલે જ આપણે ત્યાં પદ્ધતિ છે જેમના દ્વારા બ્રહ્મ સંબંધ થયું, જે ગુરુદ્વાર છે આપણા માટે પ્રગટ શ્રી વલ્લભનું સ્વરૂપ છે. શ્રી વલ્લભમાં અને એમાં ભેદબુદ્ધિ ન થાય કે આ ગુરુ જુદા છે અને ગુરુનું નામ ન હોય, એટલા માટે આપણા ગુરુદેવ પધારે ત્યારે શ્રી વલ્લભાધીશ કીજે, ગુરુ પુત્ર પધારે ત્યારે શ્રી વલ્લભ રાજકુમાર કીજે,
कोई भी वहूजी बेटी जी परिवार पधारे त्यारे श्री वल्लभ कुल परिवार की जात जूनी पद्धति छे आपणे ते बोलवानी અને એટલા માટે મુનિ કહીને સંબોધન કર્યું છે અને મુનિ જે મૌન છે અર્થાત જેના મુખમાંથી નીકળે તો કેવલ પ્રભુનું નામ નીકળે જેના મુખમાંથી ક્યારે લૌકિક ચર્ચાઓ બહાર નીકળે જ નહીં અને મુનિનો બીજો અર્થ થાય છે અસુતા છે અર્થાત જે જાગી ગયો છે ઉઠવામાં ને જાગવામાં ફરક છે માણસ સવારે આળસ વરડીને પથારીમાં બેઠો થાય તો આપણે કહીએ ઊંઘમાંથી ઉઠ્યો છે પણ માણસની ચેતના જ્યારે જાગૃત થાય ત્યારે કહેવાય કે હવે આ જાગ્યો છે અને જાગેલા જ હંમેશા બીજાને જગાડી શકે એવા સુખદેવજીને વંદન કર્યા આપણે નૈમિષારણ્ય ક્ષેત્રમાં પ્રવેશ કરીએ નૈમિષારણ્ય જેવું દિવ્ય ક્ષેત્ર છે સુંદર મજાની વિદ્યાપીઠ છે 88,000 ઋષિઓ અધ્યયન કરી રહ્યા છે એ વિદ્યાપીઠના કુલપતિ શૌનકજી છે સહસ્ર સમનામનો સ્વર્ગની કામનાથી યજ્ઞ કરવામાં આવ્યો છે 1,000 વર્ષ ચાલ્યા યજ્ઞ છે બધાએ વિચાર્યું કે યજ્ઞ ચાલે ત્યાં સુધી કોઈનું મૃત્યુ ન થવું જોઈએ વિચારી મૃત્યુ દેવતાનું આવાહન પણ ત્યાં કર્યું છે અને સમય બધાની ભાગવતજીની કથા શ્રવણ કરવાની ઈચ્છા થઈ અને પ્રભુએ સુતજીને ત્યાં મોકલ્યા છે સુતજી ત્યાં આવ્યા સુતજીનું પૂજન કરી આસન પર એમને પધરાવ્યા છે અને બહુ સુંદર અહીંયા પરિચય આપ્યો છે નૈમિષે સુતમાસીન અભિવાદ્ય મહામતિ કથા રસ અમૃતા કથા અમૃત રસાસ્વાદ કુશલ સૌને કો બ્રવીત બહુ સુંદર પરિચય વક્તાને શ્રોતાનો પણ આપ્યો છે વક્તા કેવા છે મહામતિમ અર્થાત જ્ઞાની વક્તા છે જ્ઞાનને જેને આત્મસાત કર્યું છે ખાલી સાંભળી સાંભળીને બોલી નથી રહ્યા એવા પરમ જ્ઞાની વક્તા અને શ્રોતા કેવા કથામૃત રસાસ્વાદ કુશલ પ્રભુની કથા કેવલ સાંભળી નથી રહ્યા કર્ણથી માનો એનું પાન કરી રહ્યા છે અને એટલા માટે જ આપણે કે કથામૃતનું પાન કથા કેવલ સાંભળવાની ક્રિયા માટે નથી કથામૃતનું પાન ઘૂંટડા ભરી ભરી અને કથાનું પાન કરીએ ત્યારે આત્મસાત થાય અને એટલે જે ઘણા લોકો કહેતા હોય ને આમ લાઈવ ટેલિકાસ્ટ ચાલી રહ્યું છે ને આમ મંડપમાં જવાની શું જરૂર ઘેર બેઠા બેઠા કથા જોઈ લેશું સાંભળી લેશું ઘેર બેસીને તમે કેવલ શ્રવણ ક્રિયા કરી શકો પણ કથામૃતનું પાન ના થઈ શકે કારણ કે 70 વસ્તુઓ ચાલતી હોય મગનમાં 1,000 કામ વારે ઘડીમાં વિક્ષેપ થતો જ હોય અને હું તમને એક વાત પૂછું ટીવીની સામે બેસો તો ટીવીમાં તમને ગંગાજીનાય દર્શન થાય ને યમુનાજીનાય દર્શન થાય પણ એમાંથી પાન કરી શકાય ખરા હા કે ના એના માટે તો ત્યાં જવું પડે ને એમ કથા મંડપમાં જે શ્રોતાઓ આવીને બેસે ને એ કથા રસનું પાન કરી શકે બાકી ઘેર બેસીને તો કેવળ શ્રવણ ક્રિયા થાય એવા કથામૃત રસાસ્વાદ કુશળ એવા શ્રોતા છે અર્થાત વક્તા કે એ સાંભળીને સમજે ઘણી વસ્તુઓ એવી હોય કે જે શબ્દ દ્વારા ન કહી શકાય શબ્દની પણ એક મર્યાદા હોય ત્યારે વક્તાના હૃદયના ભાવને પણ સમજી શકે એવા કુશળ શ્રોતાઓ બેઠા છે પ્રશ્નો પૂછાયા છે
महाराज सगड़ी कथा नो सार अमने कहो। भक्ति ज्ञान अने वैराग्य युक्त विवेक अमारी अंदर कई रीते वधे। वैष्णव माया ने मोहनो निवारण कई रीते करी शके। कलियुग में आसुरी स्वभाव नो जीव शुद्ध कई रीते थाय, दैवी केवी रीते थाय। सौथी श्रेयस्कर कल्याणकारी साधन कयो, पावन थी पण पावन छो अने कृष्णनी प्राप्ति करावनारू शाश्वत साधन कयो। प्रश्नो पूछाया अने ना उत्तर मां भागवत कथा कही छे। श्रीमद भागवत त्रीजा द्वापर युग ना अंत मां रचायुं छे। भागवत ए स्वयं प्रभुनुं ज वांग्मय स्वरूप छे। जेम प्रभुना बार अंगोना दर्शन कर्या एम भागवत जीना बार स्कंधो, एमां कुल 335 अध्याय, दसमा स्कंधनो 12मो 13मो 14मो अध्याय श्री महाप्रभुजी प्रक्षिप्त माने छे। श्री महाप्रभुजी 332 अध्याय माने छे। एनुं कारण भागवतमां जे पण लीला छे, जेटला पण अवतारो सारस्वत कल्पमां थया, ए सारस्वत कल्पना अवतारनी लीला भागवतमां छे। मत्स्य पुराण आदि में कहवायु कि भागवत एटले शू, तो सारस्वत कल्प में जे प्रभुना अवतारों थया कि जेओ जन्म्या एमना चरित्र ने भागवत कहेवामां आवे छे। त्रण अध्याय में जे चर्चा थई छे कल्पांतर भेदनी, अन्य कल्पनी लीलायु श्री महाप्रभुजी माने छे, एटले 332 माने छे। भागवत में कुल 50 प्रकरण छे, 18,000 श्लोक छे, 5,76,000 अक्षर छे। 335 अध्याय में 16,195 श्लोक छे, अने मां उवाच जेम सुखदेव उवाच, परीक्षित उवाच, एवा कुल 1,270 उमेराया। बस 200 श्लोक अर्धा छे। અને દરેક અધ્યાયના અંતે ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણ એવા 335 ઉમેરાતા કુલ 18,000ની સંખ્યા શ્રીમદ ભાગવતમાં થાય છે। પ્રશ્ન ઘણા બધા પૂછાયા છે। મહારાજ આપ તો ગુરુ છો, જેનું જ્ઞાન કરોડો સૂર્ય સમાન છે, અને અજ્ઞાની જીવો છીએ। ગુરુની સામે બેઠા હોઈએ અને અમારા જીવનમાં અજ્ઞાનનો અંધકાર હોય કેમ ચાલે? અને ગુરુને તો સર્વોપરી કયા છે। ચિંતામણી પાસે કોઈ કામ ના કરીએ તો એ લૌકિક બધું સુખ આપી દે, કલ્પ વૃક્ષ પાસે કોઈ કામ ના કરીએ તો કેવળ સ્વર્ગ સુધીનું બધું સુખ આપે, પણ ગુરુ સર્વોપરી છે। ગુરુ કૃપા કરે તો સાક્ષાત પ્રભુના દર્શન કરાવી શકે। અને વાસ્તવમાં ગુરુ એ જ કહેવાય જે પોતાના શિષ્યને પોતાની પાસે રોકી ન રાખે પણ પ્રભુ સુધી પહોંચાડે, જે પોતાના સ્વાર્થ માટે પોતાના શિષ્યનો ઉપયોગ ન કરે પણ એ શિષ્યનું કલ્યાણ વિચારી અને પ્રભુ પ્રાપ્તિનો માર્ગ બતાવે એ ગુરુ। એક વાર્તા સાંભળી હતી, એક માણસનું મૃત્યુ થયું, સ્વર્ગમાં ગયો। એક દિવસ વધાઈ મળી કે આજે ભગવાનની સવારી અહીંથી નીકળવાની છે। ભક્તોની સાથે કતારમાં દર્શન કરવા ઊભો રહ્યો, થોડી વારથી ઘોડા પર બેસીને કોઈ વ્યક્તિ આવી રહ્યો હતો, પૂછ્યું શું આ ભગવાન છે? ના, ફલાણા ફલાણા સંત છે। વળી થોડી વાર થઈ રથમાં બેસીને કોઈ આવી રહ્યું છે, કોઈ પંખો કરી રહ્યું છે, કોઈ ચમર કરી રહ્યું છે, ભક્તોનું ટોળું સાથે બધા જય જયકાર કરે, પૂછ્યું આ ભગવાન છે? ફલાણા ફલાણા મહામંડલેશ્વર છે। સાંજ પડવા આવી, સૂર્ય ઢળી રહ્યો હતો, કોઈ આચાર્ય, કોઈ સંત, કોઈ મહંત, કોઈ મંડલેશ્વર, કોઈ મહામંડલેશ્વર, અનેક સવારીઓ નીકળી ગઈ, હજી સુધી ભગવાન આવ્યા નહીં। ત્યાં જો દૂરથી ઘોડા પર બેસીને કોઈ વ્યક્તિ એકલું આવી રહ્યું છે, ઘોડા પર થાક છે, ઉદાસી છે, અને કોઈએ કહ્યું લો ભગવાન આવી ગયા। પેલાને આશ્ચર્ય થયું, પૂછ્યું પ્રભુ અત્યાર સુધી કેટલાય સંતો મહંતો ને ગુરુઓની સવારી ગઈ, હજારો ભક્તો સાથે ને તમે એકલા કેમ?
भगवान क्या कलियुग में जेटला गुरुओं से ने बधाए पोताना चेलाओं ने पोतानी पासे रोकी राख्या छे, कोई मारी पासे आवा देतो नथी, सौथी कोई वधारे एकलो होय ने तो हूँ छू। वास्तव में गुरु ए के जीवात्मा ने परमात्मा नी वच्चे सेतु बनी जाए, अने एवा गुरु श्री महाप्रभु जी छे। सर्वोत्तम जी मां नाम छे अदेय दान दक्ष, अदेय एटले जे कोई ना पी सके एवो दान श्री वल्लभे कृपा करीने आपणने आप्युं छे। अन्नदान, वस्त्रदान, भूमिदान, द्रव्यनु दान कोई पण आपी सके, पण ब्रह्म संबंध थता पोतानो सर्वस्व एवा पोताना प्राणप्रिय प्रभु सेवे बनावीने आपणा माथे पधराव्या अने प्रभुना ए सेवानो ए स्वरूपाननो अधिकार आपणने आप्यो। એટલા માટે વા સમર્થ ગુરુ પોતે વસ્તુ તો કૃષ્ણ એવા છે સર્વોપરી, છતાં શ્રી મહાપ્રભુ જે આજ્ઞા કરી કૃષ્ણ સેવા સદા કાર્ય, સર્વદા સર્વ ભાવેન ભજનીય વ્રજાદીપ, એ ભગવત સેવા અને ભગવત પ્રાપ્તિનો માર્ગ શ્રી વલ્લભે બતાવ્યો છે। અને એટલે તો કહે છે ને, ગુરુ બિન એસી કૃપા કોણ કરે, ગુરુ વગર એવી કૃપા કોણ કરે। માલા તિલક મનોહર માનો લે શિર છત્ર ધરે, ગુરુ બિન એસી કૃપા કોણ કરે। શૌનક જે કહ્યું કે અમને જયારે એવા ગુરુ મળ્યા ત્યારે આપ કૃપા કરીને મારું સમાધાન કરો, પ્રશ્નો ઘણા પૂછાયા પણ એક ઉત્તર મળ્યો, કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌકિરે ન ભાષિતમ। કાલ વ્યાલ મુખગ્રાસ, કલિયુગના જીવો કેવા છે, કાલ વ્યાલ, વ્યાલ એટલે સર્પ, આ કાળને સર્પની ઉપમા આપવામાં આવી, કાલ વ્યાલ મુખગ્રાસ, કાળરૂપી સર્પના મુખ પાસે કોળીઓ બનીને બેસેલા એવા જીવ। ભવાટવીમાંથી આપણે પસાર થઈ, અટવી એટલે જંગલ, જંગલમાંથી આપણે પસાર થઈએ, નજીકમાં વાઘ વરુ સિંહ ચિત્તો દીપડો હિંસક પશુ સંતાઈને બેઠા હોય, એના શ્વાસના કે પગલાના અવાજ પરથી ખબર પડી જાય કે નજીકમાં કોઈ હિંસક પશુ સંતાઈને બેઠો છે, પણ સર્પ ક્યારે સરકતો સરકતો આવે ને પગમાં ડંખ મારીને ચાલ્યો જાય ખબર સુદ્ધા ના પડે, એમ કાળરૂપી સર્પ ક્યારે આપણો કોળીઓ કરી જશે ખબર સુદ્ધા નહીં પડે। આપણે કેવા જીવો છીએ, પંચવર્ષીય અને દસ વર્ષીય યોજનાઓ બધી ઘડી, આપણે બે વર્ષ રૂપિયા ભેગા કરશું, દીકરાને પરણાવશું, પછી થોડા રૂપિયા ભેગા થાય દીકરીના લગ્ન કરશું, પછી આ ફ્લેટમાંથી આપણે નવા બંગલામાં રહેવા જઈશું, પછી આપણે અમુક જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરશું, પાંચ અને દસ વર્ષની યોજનાઓ ઘડીએ, પણ આગલી ક્ષણે આપણું શું થવાનું છે એની કોઈ ગેરંટી આપણી પાસે નથી। પરીક્ષિત ભાગ્યશાળી હતા, એને ખબર પડી ગઈ હતી કે સાત દિવસ પછી એનું મૃત્યુ થશે, પણ સાત મિનિટ પછી આપણું શું થશે આપણને નથી ખબર। કોઈ બહુ સરસ કહ્યું, કમાલ કા હોસલા દિયા હૈ ખુદા ને ઇન્સાન કો, કમાલ કા હોસલા દિયા હૈ ખુદા ને ઇન્સાન કો, વાકિફ અગલે પલ સે નહીં ઓર વાદે જન્મો કે કરતા હૈ। આવતા જન્મમાં તું જ મને મળજે, સાત જન્મ આપણે બીજા સાથે રહીશું, અરે એક મિનિટની ખબર નથી। મહાભારતનો એક પ્રસંગ આવે છે, યુધિષ્ઠિરનો નિયમ, પ્રતિદિન એના ઘરે આવનાર યાચકો હોય અને સંતોષ થાય એટલું પુષ્કળ દાન આપે, કોઈ ખાલી હાથે ન જાય। એકવાર દાન આપી નિવૃત્ત થયા, ઘરે જઈ રહ્યા હતા ત્યાં કોઈક બ્રાહ્મણ યાચક આવ્યા કે મહારાજ, હમણાં જો દાન આપીને પરવાર્યો છો, એક કામ કરો, આજે તમે મારા મહેમાન બની જાઓ, તમારું આતિથ્ય અમે કરીએ, કાલે જેટલું માગશો એટલું દાન મળી જશે। અતિથિ ગ્રહમાં એમને મોકલાવી, પોતે મહેલમાં આવ્યા, રાત્રે ભીમસેન આખા નગરમાં ઢોલ શેણાઈ નગારા તાસા વગડાવ્યા, ઉત્સવ મનાવ્યો। યુધિષ્ઠિર આ સાંભળ્યો અવાજ, ભીમને બોલ્યો, અરે ભીમ આજે કોઈ તહેવાર છે કોઈ ઉત્સવ છે,
આ ઢોલ શેણાઈ વાગી રહ્યા છે કે મોટા ભાઈ તમારા મોઢે વારંવાર સાંભળ્યું છે કે માણસનો એક ક્ષણનો પણ ભરોસો નથી, ક્યારે શરીરનું શું થાય, અને આવનાર પેલા બ્રાહ્મણને તમે દાન લેવા માટે આવતીકાલનો સમય આપ્યો, એનો અર્થ કે તમને ખબર પડી ગઈ કે તમે આવતીકાલ સુધી જીવતા રહેવાના છો, એનો ઉત્સવ હું મનાવી રહ્યો છું. યુધિષ્ઠિર કે ભીમ, તે મારી આંખો ખોલી નાખી, કાલનો ક્યાં કોઈને ભરોસો છે? ત્યારે ને ત્યારે પેલા બ્રાહ્મણને બોલાવી અને પુષ્કળ દાન આપ્યું. મને મનમાં કોઈ સારો સંકલ્પ થાય ને ત્યારે ને ત્યારે પૂરો કરી લેવો, એમાં જરાય વિલંબ ન કરવો. નહીં તો ઘણા સારા સંકલ્પો પછી મનમાં એમને જ રહી જતા હોય છે. એટલા માટે કહ્યું, એવા કાળના મુખ પાસે ગ્રાસ બનીને બેસેલા જીવ અને એના ઉદ્ધાર માટે શ્રીમદ ભાગવતજીની કથાનું શ્રવણ કરવા સિવાય બીજો ઉત્તમ બીજો કોઈ ઉપાય નથી. એ જીવે પોતાનું જીવન અને મરણ બંને જો સુધારવા હોય તેવા જીવ માટે સૌથી શ્રેષ્ઠ સાધન એ ભાગવતજીની કથા છે. જીવન કઈ રીતે જીવવું એ તો બતાવે, પણ મૃત્યુને મહોત્સવ બનાવનાર શીખડાવનાર પણ ગ્રંથ શ્રીમદ ભાગવત છે. વિચાર આવે, માણસનું મન શુદ્ધ નથી, અનેક જન્મોની વાસનાઓથી મલિન થયેલું આપણું આ મન છે. ભાગવતજીની કથા શ્રવણ કરવાનો વિચાર મનમાં કઈ રીતે આવે? વિચારો, રાજકોટમાં સ્વાકડા જ વૈષ્ણવ છે, તન્ના પરિવારે પત્રિકા ઘણી મોકલી છે, બેનરો બધે લગાડ્યા છે, બધા અહીંયા સુધી ના પહોંચી શકે. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત, અનેક જન્મોના પુણ્યકર્મનો ઉદય થાય એના મનમાં જ ભાગવતજીની કથા શ્રવણ કરવાનો વિચાર આવે અને પ્રભુની કૃપા થાય એ જીવ કથા મંડપ સુધી પહોંચી શકે. અહીં કથા સાંભળવા એ ન આવી શકે કે જે પોતે વિચારે કે મારે કથા સાંભળવા જવું છે, કથા સાંભળવા એ આવી શકે કે સ્વયં ઠાકોરજી વિચારે કે મારી કથા મારે એને સંભળાવી છે. હું ઘણીવાર કહું, આપણે ત્યાં બે પ્રકારના લોકો, ઇલેક્ટેડ અને સિલેક્ટેડ. પ્રજા દ્વારા ઇલેક્ટેડ હોય ને એ ગાંધીનગર કે દિલ્હીની ખુરશી પર 5 વર્ષ સુધી બેસે, પણ ઠાકોરજી દ્વારા જે સિલેક્ટેડ થાય એ જ કથામાં આવી શકે. પ્રભુ જેનું વર્ણન કરે, જન્માંતરે ભવેત પુણ્યમ, અનેક જન્મોના પુણ્યનો ઉદય થાય અને પ્રભુની કૃપા થાય એને કથા શ્રવણ કરવાનું સૌભાગ્ય. બાકી કોઈ ક્લબમાં બેઠા હોય, કોઈ થિયેટરમાં બેઠા હોય, કોઈ હોટલમાં, કોઈ જુગાર રમતા હોય, અનેક સાધનો છે, પ્રભુની કૃપા સિવાય એ જીવ માટે શક્ય નથી. પણ કહેશે, માનવીના મન તો દર્પણ જેવું છે. હવે જો અનેક જન્મો થયા, શરીર પ્રત્યેક જન્મમાં બદલાતો રહ્યો, પણ મન તો એનું એ ચાલ્યું આવ્યું છે. દરેક જન્મમાં કેટલાય દ્રશ્યો જોયા, કેટલીય વસ્તુઓ સાંભળી, કેટલાય સંસ્કારો મન પર થયા, અનેક જન્મોની વાસનાની મલિનતા મન પર છવાયેલી છે. મનને દર્પણની ઉપમાં અપાઈ છે. મન કેવું છે? દર્પણ જેવું. દર્પણ બે હોય, એક પેલો કાચનું દર્પણ અરીસો અને એક મનરૂપી દર્પણ. પેલો કાચનો અરીસો હોય, મિરર હોય, એ કેવલ આપણું બાહ્ય પ્રતિબિંબ આપણને બતાવે. એનો બીજો એક પર્યાયવાચી શબ્દ છે આઈ નો, એ આપણને બહુ સરસ કે આઈ નો વોટ યુ આર. જેવા છીએ એવા દર્પણમાં દેખાઈએ, પણ દર્પણ બહારનું પ્રતિબિંબ. અને માણસ જાત બહુ હોશિયાર, અરીસાને છેતરી શકે. માથા પર બધા ધોળા આવી ગયા હોય તો એમ ડાઈ કરાવીને ઊભો રહે,
કાળા વાળ થઈ જાય. કાળો વાન હોય મેકઅપ પાવડર કરીને ઉભો રહે તો ધોળો ચહેરો દેખાય. મોઢામાં કે દાંત ન હોય બત્રીસી લગાડીને હસે દાંતવાળો ચહેરો દેખાય. કાચના દર્પણને માણસ છેતરી શકે પણ મનરૂપી દર્પણને ક્યારે કોઈ છેતરી ના શકે. લોકો ભલે આપણે ગમે તેટલી વાવા કરે, ખભા પર ઉચકીને આપણને ફરે, ફૂલના હાર પહેરાવે, પણ માણસ જેવો છે એવોનું પોતાનું મન તો અંદરથી એ પોતે કબૂલ કરતું જ હોય છે. અને હું હંમેશા એક વાત કહું, આખી દુનિયા સાથે આપણે વાતો કરીએ, ગામ આખાની પંચાયત કરીએ, પણ 5-10 મિનિટ માણસે પોતાના મન સાથે વાત કરવા માટે સમય આપવો જોઈએ. મનરૂપી દર્પણમાં પોતાનું પ્રતિબિંબ માણસે ચોક્કસ નિરખવું જોઈએ.